નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? અરે વાહ, ખૂબ સરસ. આજના આપણા આ લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી સ્કૂલ શ્રી ડીકે ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢ દ્વારા આપવામાં આવતા આ લેક્ચર્સમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજનો લેક્ચર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં એક નાનો એવો મુદ્દો, દરેકે દરેક લેક્ચરને ધ્યાનપૂર્વક જોતા જવા. જે મુદ્દાઓ તમને નથી સમજાતા એ મુદ્દાઓની નોંધ અલગ કરવી, બની શકે એકાદી વખત વધારે લેક્ચર જોવો જેથી કરીને વધુ માહિતી તમને પ્રાપ્ત થાય. અને જે મુદ્દાઓની નોંધ અલગ કરો છો તમે કે જે નથી સમજાતા, એ મુદ્દાઓને આપણે જ્યારે સરકાર દ્વારા છૂટ આપવામાં આવે અને આપણે ક્લાસ ખંડની અંદર વર્ગખંડમાં બધા ભેગા મળીએ ત્યારે અચૂકપણે આપણા વિષયના અને જે તે શિક્ષક જે તે વિષયના મુદ્દાઓ તમને સમજાવી દેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે લેક્ચર નંબર 2, ચેપ્ટર નંબર 5, સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા, ધ મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ ના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ગયા લેક્ચરની અંદર આપણે મૂળ વિષય સંપૂર્ણપણે બધી માહિતીઓને આપણે આગળ વધારી હતી અને આજે પ્રકાંડ વિશે આગળ વધારશું. એટલે આપણો ટોપિક છે બાળકો, ધ સ્ટેમ, મતલબ થાય છે પ્રકાંડ. સૌથી પહેલો મુદ્દો તો જો આની અંદર આપણને ઉડીને આંખે વળગે, બરાબર, તમારી બુકમાં પહેલી જ લીટીમાં પ્રકાંડમાં લખ્યું છે કે મૂળ એ પ્રકાંડથી કઈ બાબતે જુદું પડે છે, અથવા પ્રકાંડ એ મૂળની કઈ બાબતથી જુદું પડે. આપણે જોયું હતું કે મૂળ છે એ જમીનની અંદરના ભાગમાં વિકસિત થયેલું હોય છે, બરાબર, અને પ્રકાંડ છે એ જમીનની બહારના ભાગમાં. બાળકો, તમને મેં એક બીજી આકૃતિ ડ્રો કરીને પણ ક્લિયર કરાવેલું હતું કે કોઈ પણ દ્વિદળી બીજ હોય, એ દ્વિદળી બીજની આંતરિક રચના જોઈએ તો કંઈક આવા પ્રકારની હોય છે. આ બંને છે એ એમના બીજ પત્રો હતા, બરાબર, બંને મોટી સાઈઝના. નીચે છે એ એમનું ભ્રૂણ મૂળ છે અને ઉપર છે એ એને આપણે કહેશું ભ્રૂણાગ્ર. ભ્રૂણાગ્રમાંથી આપણે જોયું હતું પ્રકાંડ તૈયાર થાય, ભ્રૂણ મૂળમાંથી તૈયાર થાય મૂળતંત્ર. પ્રકાંડ કયો તોય ચાલે અને પ્રરોહતંત્ર કયો તોય ચાલે. ઘણા બધા પોઈન્ટ્સ છે એ આની અંદર આપણે લખી શકાય છે, બરાબર. આ તો માત્ર એક રિવિઝન તમને થાય એના માટે મેં આકૃતિ ફટાફટ ડ્રો કરી હતી. અને એવી જ રીતે જો આપણે પ્રકાંડની ચર્ચા કરીએ તો એમની અંદર પણ નીચેના અંદરના જમીનની અંદરના ભાગે તો મૂળતંત્ર હોવાનું જ છે, આપણને ખ્યાલ છે, બરાબર. ઓકે, હવે આ છે એ મૂળતંત્ર છે. હવે કેવું છે એ નથી જોવાનું, શોટીમય છે કે તંતુમય છે, વોટ એવર જે હોય તે. અને આ છે એ પ્રકાંડ તંત્ર અથવા પ્રરોહ તંત્ર છે. બાળકો, કઈ બાબતે જુદું પડે એ સમજવા માટે આપણે એના લક્ષણો ઉપર ફોકસ કરવું પડે. આપણે જોઈતું કે મૂળ છે એ જમીન તરફ આગળ વધે, એટલે એમને આપણે ધન ભૂ આવર્તી કીધું. બીજું, જ્યાં પાણી હશે એના તરફ મૂળ આગળ વધશે એટલે એને કહેવાય ધન
મન જલાનુવર્તી ની તરફ આગળ વધે તો ધન શબ્દ લગાડવાનો, ની વિરુદ્ધ દિશામાં જાય તો ઋણ, જ્યાં એને ચોક્કસ પ્રકારના રસાયણો કે ખનિજ ક્ષારો મળશે એના તરફ મૂળ આગળ વધશે, એટલે એને કહેવાય ધન રસાયણાનુવર્તી. અને સૂર્ય પ્રકાશની વિરુદ્ધ દિશામાં મૂળ આગળ વધે છે, ની વિરુદ્ધ દિશામાં, એટલે ન્યા આવશે ઋણ પ્રકાશાનુવર્તી. પણ વિદ્યાર્થી મિત્રો, આ મૂળ તંત્રના લક્ષણો છે. હવે પ્રકાંડ તંત્રના લક્ષણોની વાત કરીએ તો જો પ્રકાંડ છે જમીનની બહારના ભાગમાં છે, રેડી. હજી મૂળ તંત્ર ઉદ્ભવ્યું કેમાંથી? હમણાંની પહેલા એક આકૃતિ દોરી હતી, ભ્રૂણ મૂળમાંથી. કેમાંથી? ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવ. જ્યારે પ્રકાંડની વાત કરી તો સૌથી પહેલો મુદ્દો ભ્રૂણાગ્રમાંથી ઉદ્ભવ થાય છે. જમીનની વિરુદ્ધ દિશામાં જાય છે પ્રકાંડ કે જમીનની દિશામાં? જમીનની વિરુદ્ધ દિશામાં પ્રકાંડ જાય છે, એટલે એને કહેવાય ઋણ ભૂ આવર્તી. બરાબર. બીજું, પાણી તો અહીંયા છે, પાણીની વિરુદ્ધ દિશામાં પ્રકાંડ આગળ વધે છે, એટલે ન્યા પણ આવશે ઋણ જલાનુવર્તી. હવે રસાયણો જમીનની અંદરના કણની અંદર છે, એટલે એનાથી વિરુદ્ધ દિશામાં પ્રકાશ, સોરી, એનાથી વિરુદ્ધ દિશામાં પ્રકાંડ જાય છે, એટલે કહી શકાય ઋણ રસાયણાનુવર્તી. અને જે દિશામાં સૂર્ય પ્રકાશ છે એ દિશામાં જાય છે, એટલે ન્યા લખી શકાય ધન પ્રકાશાનુવર્તી. મતલબ એક ફાઇનલ છે કે જેટલા મૂળના લક્ષણો છે એનાથી સંપૂર્ણપણે કેવા છે? પ્રકાંડના લક્ષણો. ખ્યાલ આવ્યો? અહીંયા ધન ભૂઆવર્તી, વારુણ ભૂઆવર્તી, અહીંયા ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવ, ભ્રૂણાગ્રહમાંથી ઉદ્ભવ, ધન જલાનુવર્તી, ઋણ જલાનુવર્તી, ધન રસાયણાનુવર્તી, ઋણ રસાયણાનુવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી, ધન પ્રકાશાનુવર્તી. રેડી. આટલા મુદ્દાઓ તમારે તમારી બુકની અંદર અલગ લખી લેવાના છે. આપણે જોયું કે પ્રકાંડનો ઉદ્ભવ ક્યાંથી થયો? ભ્રૂણાગ્રમાંથી. બરાબર. ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવ થાય મૂળ તંત્રનો, અને ભ્રૂણાગ્રમાંથી ઉદ્ભવ થાય પ્રરોહ તંત્રનો, એટલે કે પ્રકાંડનો. બરાબર. હજી આગળ એક શબ્દ લખીએ, પ્રકાંડ એ ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે. દાખલા તરીકે હું અહીંયા શેરડીની વાત કરું. હવે જો શેરડી દોરતી વખતે તમારા મગજમાં આવી જવું જોઈએ શું કે ભાઈ, જે શેરડી ડ્રો કરેલી છે એ શેરડીમાં કેવા મૂળ હતા? ગઈકાલે આપણે જોયું હતું સ્તંભ મૂળ હતા કે અવલંબન મૂળ? અવલંબન મૂળ. બરાબર. ઓકે. આ જમીનની અંદરનો વિસ્તાર છે. બરાબર. ન્યા મૂળ તંત્ર છે. ઓકે. તો શેરડીની અંદર અથવા કોઈ પણ પ્રકાંડની અંદર બે વસ્તુ જોવા મળે, એક ગાંઠ. આ છે એ શું થઈ? એમની ગાંઠ. અને બીજું આવ્યું કે આંતરગાંઠ. બરાબર. તો યાદ રાખજો, બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર એટલે શું? આંતરગાંઠ. બરાબર. અહીંયા આંતરગાંઠ ક્યાં છે? આ ગાંઠ છે, આ ગાંઠ છે, આ પણ ગાંઠ છે, અને આ પણ ગાંઠ છે. તો આ જે વિસ્તાર થયો છે એને આપણે કહેશું બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર આંતરગાંઠ. અને બીજું, જ્યાં ગાંઠ હોય તેમાંથી
પર્ણનો ઉદ્ભવ થાય છે, એટલે શેરડીના પર્ણ જે હશે એ કઈક આ પ્રકારે ક્યાંથી ઉદ્ભવશે? ગાંઠમાંથી. ક્યાંથી? ગાંઠમાંથી. રેડી? ગાંઠમાંથી પર્ણ ઉદ્ભવે અને બે ગાંઠ વચ્ચેની જગ્યા હોય એને ક્યાં નામથી ઓળખાય? આંતરગાંઠ. ક્યાં નામથી ઓળખાય? યાદ રાખજો, આ ગાંઠ આપણે વચ્ચેનો ભાગ શેરડીનો ખાતા હોઈએ છીએ, શેરડીનો રસ પીએ તો બધું આવી જતું હોય, પણ ખાવામાં આપણે ગાંઠને અલગ કાઢી નાખીએ, પાછો મીઠો ભાગ લાગે એ ખાઈએ. મેં ગાંઠ ખાધી નથી, તમે ખાવ તો જોજો કેવી લાગે, મને ખ્યાલ નથી. રેડી? તો પ્રકાંડ એ ગાંઠ અને આંતરગાંઠ પણ ધરાવે છે. ગાંઠમાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે, જ્યારે બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર હોય એને ક્યાં નામથી ઓળખાય? આંતરગાંઠ તરીકે ઓળખાય. ઓકે, હજી આગળ. પ્રકાંડ એ કલિકા ધરાવે છે. શું ધરાવે છે? કલિકા. હવે જોજો, દાખલા તરીકે આપણે કોઈ વનસ્પતિનું મૂળ તંત્ર ડ્રો કર્યું, શીખવાનું છે પ્રકાંડ, પણ ડ્રો કરીએ વનસ્પતિનું મૂળ તંત્ર, અને ત્યાંથી આગળ એના પ્રકાંડની ચર્ચા કરીએ, બરાબર? ઓકે, તો જુઓ, આ એક કોઈ વનસ્પતિ આપણે ડ્રો કરી દીધી છે, એમાં પ્રકાંડ એ કલિકા ધરાવે છે. હવે બાળકો, પેલી વસ્તુ કલિકાની જે આવે ને, હે, ન્યા તમારે એક જ મિનિટ, બોર્ડ ઉપર શાઇનિંગ આવે છે, જોઈ લઈએ. ઓકે, ડન. તો જ્યાં કલિકાની વાત આવે ને, એટલે કલિકાના બે પ્રકાર છે, એક અગ્રીય કલિકા અને એક કક્ષીય કલિકા, એટલે અગ્ર કલિકા અને કક્ષ કલિકા. જો પ્રકાંડ આગળ વધતો જાય છે અને બરાબર અહીંયા કોઈ કલિકા જોડાય, બરાબર, ક્યાં? જે પ્રકાંડની ટોચનો ભાગ, અગ્ર કલિકા ક્યાં તૈયાર થાય? તો કે ટોચના ભાગે, બરાબર, ટોચના ભાગે જાય. અને કક્ષ કલિકા, તો કે જે પ્રકાંડમાંથી કોઈ નવી શાખા ઉદ્ભવ થઈ અને બે શાખા વચ્ચેનો જે કક્ષ છે, કક્ષ એટલે ખૂણો, ન્યા જે કલિકા તૈયાર થાય એને આપણે કક્ષ કલિકા કહેવાય. તો કક્ષ કલિકા ક્યાં તૈયાર થાય? કક્ષમાં તૈયાર થાય છે. રેડી? તો આ જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે કહેશું અગ્ર કલિકા, અને આ ભાગ છે એને આપણે કહેશું કક્ષ કલિકા. બે કલિકા પણ યાદ રાખવાની, પ્રકાંડ કલિકા ધરાવે છે, અગ્ર ભાગે અગ્ર કલિકા, કક્ષ એટલે ખૂણાના ભાગે કક્ષ કલિકા. બીજું બાળકો, પ્રકાંડ નાનું એટલે કે કોમળ હોય, કોઈ બીજ વાયવું હોય આપણે અને વનસ્પતિની કુંપળ ફૂટે, તો ત્યારે નાનું કે કોમળ પ્રકાંડ હોય એ લીલા રંગનું અને નાજુક હોય છે. કેવું? લીલા રંગનું અને નાજુક. પરંતુ પરિપક્વ થયા પછી, હવે યાદ કરવો જોઈએ, મોટો લીમડો હોય, મોટો વડ હોય, ભરૂચ પાસે આવેલું કબીર વડ છે, તમને ખ્યાલ છે, એનું મૂળભૂત પ્રકાંડ કયું છે એ ખબર જ નથી પડતી, કારણ કે ગઈકાલે જે ખાતા એમ લાસ્ટ લેક્ચરમાં કે જે સ્તંભ મૂળ છે, જમીનમાં એટલા બધા વડલાની વડવાયો એટલી બધી જમીનમાં ખૂંચી ગઈ છે કે એ પણ પરિપક્વ થઈ ગઈ છે. તો પરિપક્વ થયા પછી પ્રકાંડ જાડું, સખત, કાષ્ઠીય એટલે નકોર, લાકડા જેવું, એકદમ મજબૂત, જાડું, સખત, કાષ્ઠીય,
મજબૂત અને કથ્થાઈ રંગનું બને છે. આ મુદ્દો ખાસ મગજની અંદર નોટ કરી લેવો. બરાબર, આપણા જ ખેતરની વાડીના શેઢે જઈને જોઈએ તો બહુ મોટો મહાકાય વડ કે મહાકાય પીપળો કે મહાકાય લીમડો હોય તો ત્યાંનું પ્રકાંડ જોઈએ તો કથ્થાઈ રંગનું હશે, કારણ કે પરિપક્વ થઈ ગયું છે. એની આસપાસ તમે દોરી બાંધશો તો એ મજબૂત છે. ઘણી વખત આપણે નાનપણમાં હિંચકા બાંધીને રમાઈ છીએ, હિંચકેલા છીએ. તો પ્રકાંડ છે એની અંદર આ વસ્તુ યાદ રાખવાની. પ્રકાંડ કલિકા ધરાવે છે, બે પ્રકારની કલિકા, અગ્રીય અને કક્ષીય કલિકા. અને પ્રકાંડ છે એ સામાન્ય રીતે નાનું હોય, તરુણ પ્રકાંડ હોય ત્યારે કેવું હોય, લીલા રંગનું, અને પછી મજબૂત થઈ જાડું દળદાર બને, અને છેલ્લે એ કેવા રંગનું તૈયાર થાય, તો કે કથ્થઈ રંગનું તૈયાર થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજી આગળનો એક મુદ્દો જોઈએ. ઓકે, મેઇન મુદ્દો પ્રકાંડના સામાન્ય કાર્યો. જોજો, મેં તમને કીધું હતું મૂળના સામાન્ય કાર્ય એટલે શું, તો કે બધી વનસ્પતિના મૂળ જે કાર્ય કરતી હોય એને કહેવાય મૂળના સામાન્ય કાર્ય. તો પ્રકાંડના સામાન્ય કાર્ય એટલે શું, તો કે બધી વનસ્પતિના પ્રકાંડ છે એ કામ કરતી હોય એને કહેવાય સામાન્ય કાર્ય. મૂળના રૂપાંતરણો, એવો એક ટોપિક લાસ્ટ લેક્ચરમાં જોયા આપણે. રૂપાંતરણોમાં શું આવ્યું, તો કે અમુક જ વનસ્પતિના મૂળ એવા કાર્ય કરતા હોય એને કહેવાય રૂપાંતરણ, મતલબ વિશિષ્ટ કાર્ય. તો આપણે પહેલા દરેક વનસ્પતિના પ્રકાંડ સામાન્ય કાર્ય કરતા હોય એ આપણે પહેલા જોઈએ. બરાબર, પહેલું તો આપણે લખી શકીએ વનસ્પતિને આધાર પૂરો પાડવો. કોઈ પણ વનસ્પતિ હોય એનો પ્રકાંડ મજબૂત હોય તો આખી વનસ્પતિ અડીખમ રહી શકે, જેથી એને વનસ્પતિને શું આપ્યું, આધાર પૂરો પાડ્યો. બીજું, વનસ્પતિનો ફેલાવો કરવો, કારણ કે પ્રકાંડ છે ને એ છત્રી જેવું હશે. જો વચ્ચે થડ અને ઉપરથી ફેલાયેલું ફરતી બાજુએ, કારણ કે જો ફેલાય નહીં તો દરેક વનસ્પતિમાં પર્ણની અંદર સૂર્યપ્રકાશ થઈ શકવાનો નથી, અથવા સૂર્યપ્રકાશની મદદથી પહોંચી ન શકે સૂર્યપ્રકાશ, તો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. રેડી, હજી વિચારો, મૂળ દ્વારા શોષાયેલું પાણી અને ખનિજ ક્ષાર શું સીધું પાંદડા સુધી પહોંચી જાય, પર્ણ સુધી નહીં, વચ્ચે કોણ, પ્રકાંડ. બરાબર, તો આપણે એની અંદર લખી શકીએ કે મૂળે શોષેલા પાણી અને ખનિજ ક્ષારોનું પર્ણો સુધી વહન કરવું. એવી જ રીતે પર્ણ કોઈ પણ હોય ત્યાં સરસ મજાનું ખોરાક બની જાય. બરાબર, એ સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બની, તો એ પાંદડાનો ખોરાક ઘણી વખત મૂળની અંદર જમા થાય. બટેટા, શક્કરિયા, બરાબર, ગાજર, મૂળો, બીટ, ડહાલિયા, શતાવરી, માંડવી. બરાબર, તો માંડવી તો જોકે બીજમાં આવી ગયું, પણ એ ખોરાક છે એનું વહન થયું, તો વચ્ચે કોના દ્વારા, પ્રકાંડ દ્વારા. એટલે લખી શકાય કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા તૈયાર થયેલો ખોરાક ને અલગ અલગ ભાગોમાં વહન કરવું. કોઈ પણ વનસ્પતિ હોય એના પ્રકાંડ આટલા કામ તો કરતા જ હોય, બધામાં આ કામ કરે એટલે એને કહેવાય સામાન્ય કાર્ય, મતલબ કે કોમન વર્ક. બરાબર, પણ હવે આપણે જે મુદ્દા શીખવાના છે એ છે પ્રકાંડના રૂપાંતરણો. હલકો રૂપાંતરણ શબ્દ આવ્યો એટલે સમજી ગયા એના કેવા કાર્ય, વિશિષ્ટ કાર્ય. કેવા,
विशिष्ट कार्य, तो आपणे आनी अंदर लखी शकीए प्रकांडना रूपांतरणो, એટલે કે અમુક વનસ્પતિના પ્રકાંડ જ કરતી હોય એવા કાર્યો. બરાબર, ક્યાં ક્યાં કાર્યો? જે મૂળને આપણે ખાઈ શકતા હતા ખોરાકનો સંગ્રહ, એમ પ્રકાંડને ખાઈએ છીએ. બરાબર, તો પહેલું કાર્ય આપણે લખી શકીએ ખોરાકનો સંગ્રહ. બરાબર, ખોરાકના સંગ્રહમાં જોજો, બટાટા, આદુ, હળદર, જમીનની અંદર જોવા મળતા કંદ, સુરણ, અળવી વગેરે. હવે પ્રશ્ન એમ થાય, સાહેબ આની પહેલાના લેક્ચરમાં આપણે જોયું આદુ, એ તો હતું નહીં, આમાં આદુ આવ્યું. આની પહેલાના લેક્ચરમાં જોયું મૂળો, એ આમાં નથી. તો આ બધા છે ને બાળકો, એ પ્રકાંડ છે. રેડી? અને શક્કરિયું, ડહાલિયા, શતાવરી, મૂળો, ગાજર, બીટ, આ બધા છે ને એ મૂળ છે. કેમ ખબર પડશે? યાદ રાખજો, આપણે તમને ખબર છે મૂળના પ્રદેશ શીખા, પેલો મૂળ ટોપ, એની ઉપર જાય વર્ધનશીલ પ્રદેશ, એની ઉપર જાય વિસ્તરણ પ્રદેશ, એની ઉપર જાય પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશમાંથી સાઈડમાં રોમમય જેવી અધિસ્તરીય રચનામાંથી રોમમય નીકળતા, એને મૂળ રોમ કહેવાય. દાખલા તરીકે જો કોઈ પણ ગાજર છે એને આપણે જોશું તો ગાજરની આસપાસ તંતુ જેવી રચના જોવા મળશે, કારણ કે ગાજર છે એ મૂળ છે. બીટ છે, બીટ તો એમાં પણ આપણને આવી રચના જોવા મળશે. બરાબર, અને એક આમી, કારણ કે એ મૂળ રોમ ધરાવે છે. બીટ છે એ શું છે? મૂળ છે. બરાબર, શક્કરિયાની વાત કરી લઈએ તો શક્કરિયો છે એ પણ આજુબાજુમાં એવા ઝીણા 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 તંતુઓ ધરાવતું હશે, કારણ કે શક્કરિયો શું છે? મૂળ. પણ જેનામાં મૂળ રોમ ગેરહાજર હોય, બરાબર, તો એ શું હશે? પ્રકાંડ. દાખલા તરીકે તમે જોઈ લ્યો, તમારા ઘરે બટેટું તો હશે જ. બરાબર, બટેટાની આસપાસ ક્યાંય પણ આવા મૂળ રોમ હશે નહીં. બરાબર, મૂળ રોમ નહીં હોય, કારણ કે બટેટું છે એ પ્રકાંડ છે. બટેટા, આદુ, હળદર, જમીનકંદ, સુરદ, અળવી, એ બધાની અંદર મૂળ રોમની ગેરહાજરી છે, એટલે એને સ્ટેમ, પ્રકાંડ કીધું. જ્યારે શક્કરિયું, ડહાલિયા, શતાવરી, મૂળો, ગાજર, બીટ વગેરે જેવા વનસ્પતિની અંદર મૂળ રોમની હાજરી, એટલે એને કહેવાય મૂળ. બરાબર, તો મૂળ અને પ્રકાંડ વચ્ચે ઘણો બધો ફર્ક છે, યાદ રાખવું. એવું નહીં વિચારવાનું જમીનની અંદર હોય મૂળ અને જમીનની બહાર હોય પ્રકાંડ. જમીનની અંદર બટેટા, આદુ અને હળદર, જમીનકંદ, સુરદ વગેરે વગેરે થાય છે. તો આ દરેક વનસ્પતિના પ્રકાંડ ખાવા યોગ્ય ન હોય, પણ બટેટા, આદુ, હળદર વગેરે જેવી વનસ્પતિના પ્રકાંડ શું કરે છે? ખોરાકને યોગ્ય રીતે સંગ્રહ કરે છે. બરાબર, બીજું આપણે એમની અંદર શીખીએ આરોહણ. આરોહણ એટલે શું? તો કે આપણને ખબર છે જે આરોહી વનસ્પતિ છે, એટલે કે સાદી ભાષામાં આપણે કહીએ એમને વેલાવું, એના પ્રકાંડ છે એ કેવા હશે બાળકો? નબળા છે. બરાબર, એના પ્રકાંડ છે આપણને ખબર છે કે કેવા છે? નબળા છે. અને એ આગળ ને આગળ વધતા જાય છે, તો એમની વનસ્પતિને કોઈ આધાર મળી રહે તો એવી વનસ્પતિ સરળતાથી આગળ વધશે. એટલે મેં હમણાં કીધું હતું કે ગાંઠ હોય ત્યાંથી પર્ણ ઉદ્ભવ થાય, તો એનો મતલબ એમ કે આ પર્ણ બન્યા છે ત્યાં શું છે? ગાંઠ છે. બરાબર, આ પર્ણ બન્યું ત્યાં શું આવ્યું?
ગાંઠ. હવે જો અહીંયા કલિકા તૈયાર થાય તો એને આપણે કયા નામથી ઓળખશું? અગ્રકલિકા. અને અહીંયા કલિકા તૈયાર થાય તો એને કયા નામથી ઓળખવી? કક્ષકલિકા. દાખલા તરીકે આ છે તો એને આપણે કક્ષકલિકાના નામથી ઓળખીએ. પણ આરોહી વનસ્પતિ એટલે વેલા, અને ઘણી વખત એવા વેલામાંથી જે અહીંયા કક્ષકલિકા તૈયાર થઈ છે ને, કક્ષકલિકા એ કક્ષકલિકા પરફેક્ટ ન રહેતા તેમાંથી સ્પ્રિંગ જેવી રચના તૈયાર થાય. ખરેખર એને સ્પ્રિંગ નહીં પણ કહેવાય કુંતલ આકારના નાજુક પાતળા નરમ અને પાતળી દોરી જેવા પ્રકાંડ સૂત્ર. શું કહેવાય? એ ક્યાંથી બને? કક્ષકલિકામાંથી. એટલે યાદ રાખજો, આરોહી વનસ્પતિ અને વેલા જેવી વનસ્પતિમાં કક્ષકલિકામાંથી જ્યાં ગાંઠ છે ત્યાંથી પાંદડું ઉત્પન્ન થયું, કક્ષકલિકામાંથી કુંતલ આકારના નાજુક પાતળા અને નરમ પાતળી દોરી જેવા પ્રકાંડ સૂત્ર ઉત્પન્ન થાય. આવા પ્રકાંડ સૂત્ર આવા કોઈ આધારની આસપાસ વીંટળાઈ જાય. શું થાય? વીંટળાઈ જાય. અને એના કારણે આવા પ્રકાંડ સૂત્રો વનસ્પતિમાં જોવા મળે. બરાબર. તો એમની અંદર એક્ઝામ્પલ લખવું હોય તો લખી શકીએ કાકડી, તરબૂચ, દૂધીનો વેલો, બરાબર, દ્રાક્ષનો વેલો, અને મારી ફેવરિટ વસ્તુ તો ભૂલાઈ ગઈ, કારેલા. આવા પ્રકાંડ સૂત્ર કેમાં કેમાં જોવા મળે? તો કે આમાં મારી ફેવરિટ વસ્તુ છે, બહુ એટલે બહુ ભાવ, કાચે કાચા કરેલા ખાઈ લે. બરાબર. તો આરોહણ આ એના એક્ઝામ્પલ છે. હું ભલે ચેકી નાખું પણ તમારે એવું લાગે તો આકૃતિ સાથે દોરતું જાવું જેથી કરીને સમજવામાં સરળતા રહે. બરાબર. હું ટેક્સ્ટ બુક વાઇઝ તો કરાવું જ છું પણ એક્સ્ટ્રા ડિટેલ પણ આની અંદર આવતી જશે, એટલે જોતા જાજો. એટલે તમારે બે વર્ક કરવાનું છે, એક ટેક્સ્ટ બુક નું કરતું જવાનું, એક આની અંદર એક્સ્ટ્રા શું આવ્યું જે ટેક્સ્ટ બુક માં નથી એ વિચારવાનું અને એને અલગ નોટ કરવાનું. તો પ્રકાંડના રૂપાંતરણમાં આપણે જોઈએ ખોરાકનો સંગ્રહ કરે અને આરોહણ કરે. ત્રીજો મુદ્દો આપણે લખશું રક્ષણ. રક્ષણ એટલે શું? તો કે પ્રકાંડ છે એ પોતાની સલામતી તૈયાર કરે છે. રેડી? ખાસ જોઈએ, કલિકા કેટલા પ્રકારની હતી? બે, એક અગ્ર, એક કક્ષ. કક્ષકલિકામાંથી હું ઉદ્ભવ્યું. ઘણી વાર કક્ષકલિકા કક્ષકલિકા જ રહે, ઘણી વાર આરોહી વનસ્પતિ હોય તો શું બની જાય? પ્રકાંડ સૂત્ર, પાતળા દોરી જેવા. અને ઘણી વાર જો એને આરોહણ ન કરવું હોય, રક્ષણ કરવું હોય તો ધ્યાન આપજો, પ્રકાંડની કક્ષકલિકામાંથી કક્ષકલિકામાંથી ક્યારેક કાષ્ઠી એટલે લાકડા જેવી, તીક્ષ્ણ એટલે શાર્પ, ઘણી વાર કાંટા લઈ ગયા છે, બરાબર, સીધી અથવા ત્રાસી રચનામાં રૂપાંતરણ થાય. હવે પ્રકાંડમાંથી બન્યા, કક્ષકલિકામાંથી બન્યા અને કાંટા બન્યા એટલે એને કહેવાય પ્રકાંડ કંટક કહે છે. ખાસ કરીને ચરતા પ્રાણીઓ હોય, એ ચરતા પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે પ્રકાંડ પોતાની અંદર કાંટા બનાવે એને કહેવાય પ્રકાંડ કંટક. કેમાંથી બનાવે? તો કે કક્ષકલિકામાંથી. દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે, એની આ ગાંઠ છે, ગાંઠમાંથી ઉદ્ભવ્યું પણ, બરાબર. હવે તો કે આ જે ભાગ થયો ખૂણો એ કક્ષ, કક્ષકલિકામાંથી હવે કક્ષકલિકા ન બની, પ્રકાંડ સૂત્ર ન બન્યા. જો આરોહણની વાત આવે તો પ્રકાંડ સૂત્ર, એમાં વેલાના એક્ઝામ્પલ આવે, આમાં મૂળ રોમ ન હોય એના એક્ઝામ્પલ આવે. સલામતીની વાત આવે ત્યારે ઘણી વાર કાં તો ત્રાંસા અને કાં તો એકદમ સીધા કાંટા ઘણી વાર લાગ્યા છે, હવે એનું નિરીક્ષણ કરજો. અને એકદમ ઉપરથી કેવા હોય? તીક્ષ્ણ અને કાષ્ઠી એટલે મજબૂત હોય.
અને એના લીધે ચરતા પ્રાણીઓથી એ પોતે રક્ષણ મેળવે. ચરતા પ્રાણીઓ જ્યારે આવા પર્ણને કે નાજુક પ્રકાંડને ખાવાનું કરશે ત્યારે એના મુખમાં કાંટા જવાથી એ ખાશે નહીં અને આને છોડી દેશે. તો આ જે કંટક છે એને આપણે પ્રકાંડ કંટક તરીકે ઓળખીએ છીએ. બરાબર. પ્રકાંડ કંટક કેમાં જોવા મળે? લીંબુ અને બોગનવેલ. બરાબર. હવે બાળકો એમાંય કંટક ની અંદર પણ બે પ્રકાર છે. કંટક એટલે બીજું કઈ નહીં, કાંટા. બરાબર. જો આગલા ભાગે થાય તો એને અગ્રસ્થ કંટક કહેવાય અને કક્ષમાં તૈયાર થાય તો એને કક્ષસ્થ કંટક તરીકે ઓળખાય. આગલા ભાગે એટલે ક્યાં? તો કે આ ભાગે એકદમ તીક્ષ્ણ કાંટો બન્યો તો એને કેવું કહેવું? અગ્રસ્થ કંટક. અને આ ભાગે તો કે કક્ષસ્થ કંટક. હવે કાંટા તો કેમાં હોય? તો કે લીંબુ અને બોગનવેલમાં હોય. પણ એના બે પ્રકાર. અગ્રસ્થ કંટક તો યાદ રાખજો કરમદી નામની વનસ્પતિમાં હોય. તમારા આખા પાઠમાં મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જ આવશે બધે. અને કક્ષની અંદર કાંટા કેમાં હોય? તો કે મેંદી નામની વનસ્પતિની અંદર કક્ષસ્થ કંટક હોય. હા, આની અંદર એક બીજું એક્ઝામ્પલ લખવું હોય તો લખી શકાય, દાડમ. બરાબર. આ મુદ્દો તમારા માટે નીટ નો છે, જે તમારી બુકમાં નથી. એટલે આ એક ટોપિક યાદ રાખવું, ઓકે, ડ્રો કરવું હોય તો ડ્રો કરી લેવું, અથવા ચાલુ લેક્ચરમાં એને સ્ક્રીનશોટ લઈ લેવો, પછી તમારે એને ફિનિશ કરવું. ઓકે. તો ત્રણ રૂપાંતરણ આપણે પ્રકાંડના જોયા. ક્યાં ક્યાં? પહેલું ખોરાકનો સંગ્રહ, બીજું આરોહણ, ત્રીજું રક્ષણ, ચોથું. આમ તો મોટા ભાગે પ્રકાશ સંશ્લેષણ કરવાનું કામ પાંદડાનું છે, પર્ણનું. પણ ઘણી વખત પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવવાનું કામ કોણ કરે છે? અમુક પ્રકારના પ્રકાંડ. એટલે એને એનું વિશિષ્ટ કાર્ય કીધું. કેવા કેવા જગ્યાએ? તો કે ખાસ યાદ રાખજો, શુષ્ક વિસ્તારમાં, મતલબ રણ પ્રદેશ અથવા એવો પ્રદેશ જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી નથી. બરાબર. શુષ્ક વિસ્તારમાં વનસ્પતિના પ્રકાંડ જાડા, ચપટા અને દળદાર માસલ કે નળાકાર રચનામાં તૈયાર થાય છે. બરાબર. અને તે હરિત દ્રવ્ય ધરાવે છે અને એના દ્વારા એ પોતે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ. ઓકે. કેવી જગ્યાએ? શુષ્ક વિસ્તારમાં, કે જ્યાં પાણી ઓછું હોય ત્યાંની વનસ્પતિના પ્રકાંડ કેવા થાય? તો કે જાડા, ચપટા, ચપટા એટલે પોહળા, ફૂલેલા, દળદાર અને માસલ. માસલ એટલે એકદમ પોચા અને નરમ. હવે આવી વનસ્પતિમાં પહેલી વસ્તુ તો એ છે કે આવા વિસ્તારમાં મોટો પ્રશ્ન બે છે મોટા. પહેલો પ્રશ્ન, ક્યાંથી પાણી કાઢવું? અને બીજો પ્રશ્ન કે પાણી જે છે વનસ્પતિના શરીર પાસે એ પાણીને ટકાવી કેમ રાખવું? રણ વિસ્તારમાં પીવાનું પાણી નથી, એમાં વનસ્પતિને ક્યાંથી મળવાનું? એટલે વનસ્પતિ પોતાની રીતે બહુ મસ્ત અનુકૂલન કરે. શું? કે જો પોતે પાંદડા રાખશે તો બાષ્પત સર્જન થઈ જાય, પાણી જરૂર છે, ઉલટાનું વયું જાય, એટલે પાંદડાને ખેરી નાખે. તો પાંદડાને ખેરી નાખે તો પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? એટલે પાંદડાઓને પર્ણને ખેરી નાખતા પહેલા બધું હરિત દ્રવ્ય કેમાં લઈ લે? પ્રકાંડમાં. અને પ્રકાંડ એવું, એના લીધે કેવું થાય? જાડું, ચપટું, દળદાર, માસલ. જાડું, ચપટું, દળદાર અને માસલ પ્રકાંડની વાત આવે. જોજો, જાડું, ચપટું, દળદાર અને માસલ. જાડુ, ચપટુ, દળદાર અને માસલ એવું પ્રકાંડ છે આપણને જોવા મળે ફાફડા થોર
અને યુફોર્બિયામાં જ્યારે નળાકાર રચનાનું પ્રકાંડ જોવા મળે આપણને કલક નામની વનસ્પતિમાં. જોજો, ખ્યાલ રાખજો ખાસ. શુષ્ક વિસ્તારમાં વનસ્પતિના પ્રકાંડ જાડા, ચપટા, દળદાર અને માસલ બને ફાફડા તોરણ યુફોર્બિયામાં, નળાકાર રચના વાળા બને કલકમાં. એવા તૈયાર થાય જેની પાસે હરિદ્રવ્ય હોય અને પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે. એટલે આમ તો પોતે અમુક વનસ્પતિ વિસ્તારની મર્યાદાને ધ્યાનમાં રાખી અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. ખરેખર ફાફડા થોરમાં ઉપર જે ચપટી રચના જોવો છો, એ ચપટી રચના બીજું કાંઈ નથી, એ પ્રકાંડ છે. એમાં પર્ણની રચના બહુ નથી હોતી. બરાબર, તો આ ચાર મુદ્દાઓ જોયા. હજી આગળની વાત કરીએ, અમુક એવા કયા કયા મુદ્દાઓ છે જે વનસ્પતિમાં એક્સ્ટ્રા વર્ક તરીકેની રચના ધરાવતા હોય. તો કે પાંચમો મુદ્દો છે વાનસ્પતિક પ્રસર્જન. પ્રસર્જન એટલે બીજું કાંઈ નહીં, પ્રજનન. બરાબર, એની અંદર હું તમને ત્રણ મુદ્દા સમજાવીશ. પહેલો મુદ્દો, બીજો મુદ્દો અને ત્રીજો મુદ્દો. પહેલો મુદ્દો હશે ભૂસ્તારી, બીજો મુદ્દો હશે અધોભૂસ્તારી અને ત્રીજો મુદ્દો હશે ભૂસ્તારિકા. બરાબર, ખાસ શીખજો. દાખલા તરીકે એમાં પહેલો મુદ્દો આપણે આવ્યો ભૂસ્તારી. જમીનની કોઈ રચના હોય, એ જમીનમાં કોઈ વનસ્પતિ ઉગેલી હોય, બરાબર, તો એની ગાંઠ જેવી રચના એથી એક પ્રકાંડ બહાર આવે અને એ જમીનની રચનાને સમાંતર આગળ વધે. થોડોક સમય જતા એ ત્યાં જમા થાય, પ્રકાંડ જમા થાય જમીનમાં અને ન્યા મૂળ તંત્ર વિકસાવી નવો છોડ વિકસાવે. પાછી ગાંઠમાંથી કોઈ એક આ રચના તૈયાર થાય અને શાખા બને, અથવા તો કલિકાઓ અથવા તો શાખા બની ગાંઠમાંથી તો પણ ઉત્પન્ન થઈ ગઈ. બરાબર, ન્યા કોઈ નવો છોડ બનાવે. આમ આ રચના આગળ ને આગળ આગળ ને આગળ વધતી જાય. પાછી આગળ વધી, પાછો નવો છોડ, પાછી આગળ વધી, પાછો નવો છોડ. તો આને કહેવાય ભૂસ્તારી રચના. ભૂસ્તારી રચનામાં ખાસ યાદ રાખવું, એક્ઝામ્પલ ઘાસ, બ્રાહ્મી અને અબૂટી. શું આવ્યું? ઘાસ, બ્રાહ્મી અને અબૂટી. બીજું એક્ઝામ્પલ શેનું આવશે, અથવા બીજો ટોપિક શેનું આવ્યો? અધો ભૂસ્તારી રચના. શેનો? અધો ભૂસ્તારી. બાળકો, અધો એટલે નીચે, ભૂ એટલે જમીન, સ્તારી એટલે સ્તરમાં. દાખલા તરીકે આ જમીનનું સ્તર છે, ત્યાં કોઈ વનસ્પતિ ઉગી નીકળેલી છે. બરાબર, તો ઉપર જે હોય તે આ જમીન વિસ્તારની જે ઉપર જે હોય તે, પણ એમાંથી એક નીચેનો ભાગ જમીનની નીચે સમાંતરે જાય છે અને ત્યાં નવું મૂળતંત્ર તૈયાર કરી ત્યાં નવી વનસ્પતિ. ઓલું શું હતું? જમીનની ઉપર ભૂસ્તારી હોય ખાલી, તો જમીનની ઉપર એક્ઝામ્પલ ઘાસ, બ્રાહ્મી અને બૂટી. જમીનની નીચેની વાત આવે, બરાબર, તો એને કહેવાય અધો ભૂસ્તારી. ખાસ યાદ રાખજો, અધો ભૂસ્તારી રચના આપણને જોવા મળે ફુદીનો. બરાબર, કેમાં જોવા મળે? ફુદીનાના છોડની અંદર. એનો મતલબ એમ કે તમે ફુદીનાનો એક છોડ વાવશો, થોડા દિવસોમાં એની આસપાસ ઘણા બધા સ્તર જોવા અને નાના નાના છોડ જોવા મળશે, કારણ કે આગળ ને આગળ વધતા રહે છે. રેડી? આ જમીનની ઉપર ભૂસ્તારી, જમીનની નીચે અધો ભૂસ્તારી. હવે ત્રીજો મુદ્દો આવ્યો ભૂસ્તારિકા. કયો મુદ્દો આવ્યો? ભૂસ્તારિકા. ભૂસ્તારિકા કેમાં જોવા મળે? પાણીમાં જોવા મળે. કેમાં? પાણીમાં. દાખલા તરીકે આ જલીય આવરણનું સ્તર હોય, પેલું જમીનનું સ્તર હતું, જમીનની ઉપર ભૂસ્તારી, જમીનની નીચે અધો ભૂસ્તારી,
પાણીનું સ્તર હોય તો પાણીના સ્તર ઉપર ઉગી નીકળેલી કોઈ વનસ્પતિ હોય એ પાણીની નીચે રહેલા મૂળ તંત્રમાં પાણીની નીચે આગળ વધી અને આવી રીતે મૂળ તંત્ર વિકસાવે નવી વનસ્પતિ તૈયાર કરે પાછું પાણીમાં પાણીની નીચે સમાંતર આગળ વધી અને મૂળ તંત્ર વિકસાવી અને નવી વનસ્પતિ તૈયાર કરે તો એને કહેવાય ભૂસ્તરિકા બરાબર ભૂસ્તરિકા કેમાં જોવા મળે તો કે જળમાં અને એનું એક્ઝામ્પલ તો કે જળ શૃંખલા અથવા એનું બીજું નામ છે આઇકોર્નિયા ક્રેસિપિસ અથવા એનું ત્રીજું નામ છે વોટર હાયસિન્થ બરાબર અને સાદી ભાષામાં કહીએ તો જળ કુંભી નદી ઉપરથી તમે પસાર થાવ તો એ નદીમાં મોટી પાણીની ઉપર વેલ છવાઈ ગઈ હોય એ બીજું કઈ નથી આ છે બરાબર તો જો જળની અંદર શૃંખલા થઈ એટલે એનું નામ પડ્યું જળ શૃંખલા અને બીજું કે અહીંયા એનું મેઇન ટોપિક છે વાનસ્પતિક પ્રસર્જન બાળકો પ્રસર્જન એટલે મેં તમને કીધું પ્રજનન પણ કેવું વાનસ્પતિક આમાં જો કઈ નર જન્યુ અને માદા જન્યુ જેવું જોડાણું નહીં ન જોડાણું એટલે જ એને નામ આપ્યું વાનસ્પતિક વાનસ્પતિક પ્રજનન છે એ કેવું પ્રજનન છે અલિંગી જો પ્રાણીઓમાં અલિંગી પ્રજનન થાય તો એને અલિંગી શબ્દ કહેવાનો પણ વનસ્પતિમાં અલિંગી પ્રજનન થાય તો એને વનસ્પતિનું અલિંગી નહીં કહેવાનું શું કહેવાનું વાનસ્પતિક પ્રજનન ખાસ ધ્યાન રાખજો વનસ્પતિનું અલિંગી પ્રજનનનું બીજું નામ વાનસ્પતિક પ્રજનન કહેવાય રેડી એવી જ રીતે આ એના કેવા કાર્ય થયા વિસ્તૃત એટલે કે વિશિષ્ટ કાર્ય થયેલા છે બાળકો એક બીજો મુદ્દો પણ આપની ટેક્સ્ટબુકમાં છે જો કે અહીંયા પ્રકરણ ફિનિશ થઈ ગયું છે પણ એક મુદ્દો એક્સ્ટ્રા સમજાવી દઉં છું જે ટેક્સ્ટબુકમાં છે બરાબર એમને રીડ કરશો તો ખ્યાલ નહીં આવે એટલે સમજાવી દઉં છું ચલો ફુદીનો અને જુઈ જેને આપણે જાસ્મીન કહીએ છીએ બરાબર ફુદીનો અને જુઈ જેવી વનસ્પતિમાં ફુદીનો અને જુઈ જેવી વનસ્પતિમાં શું થાય છે મુખ્ય ધરીના તલ ભાગેથી પાતળી અને પાશ્વીય શાખાઓ વિકસે છે અને હવાઈ રીતે વિકાસ પામી મુખ્ય ધરીના ભાગેથી પાતળી અને શાખાઓ પાશ્વીય શાખાઓ વિકસે છે અને હવાઈ રીતે વિકાસ પામી કમાન આકારે જમીન તરફ નીચે જાય છે અને એક નવો છોડ બનાવે છે હવે હું કીધું કે શાખાઓ વિકસે છે શાખા તો એક પ્રકાંડનો ભાગ જ છે પ્રકાંડમાં હોય શું ફળ ફૂલ એટલે કે પુષ્પ પર્ણ બધું આવી જાય છે મૂળ સિવાય બધું પ્રકાંડ છે બરાબર કલિકા વગેરે વગેરે તો શું આવ્યું ફુદીનો ને જુઈ દાખલા તરીકે આ જમીનનો વિસ્તાર છે હવે આ ફુદીનાનું મેઇન છોડ છે દાખલા તરીકે બરાબર અને એમાં શું કીધું ફુદીનો ને જુઈ જેવી વનસ્પતિના મુખ્ય ધરીના તલ ભાગે આ મુખ્ય ધરી એટલે શું થયું તો કે એનું પ્રકાંડ મુખ્ય ધરી અને તલ ભાગ તલ એટલે તળિયું આ એનો કયો ભાગ થયો તલ ભાગેથી પાતળી અને પાશ્વીય શાખા ઉત્પન્ન થઈ એકદમ પાતળી અને પાશ્વીય પાશ્વ એટલે મેં તમને કીધું છે બંને બાજુએથી બરાબર પાશ્વીય શાખા ઉત્પન્ન થાય છે હવાઈ રીતે વિકસે હવામાં વિકસે છે ક્યાં હવામાં અને કમાન આકારે કમાન એટલે આ રીતે બરાબર તમે જોયું હશે કોઈ ટ્રકની નીચે આ રીતે કમાન હોય રેડી
कमान आकारे विकसी अने जमीन तरफ जाय छे, आ जमीननो विस्तार छे। आ कमान आकारे विकसी अने जमीनमां गई, जमीनमां गई एटले त्यांथी एनुं नवुं मूळ तंत्र चालू थयुं અને નવો છોડ બન્યો। ઘણી વખત તો બાળકો આનો ઉપયોગ કઈ રીતે થાય છે ખબર છે તમને? મૂળભૂત પિતૃ વનસ્પતિમાં જો કોઈ રોગ લાગુ પડી ગયો હોય પણ એની એક ધરીમાં રોગ લાગુ ન હોય તો ફટાફટ આ લોકો આ રીતે વિકસાવી નવો છોડ બનાવી લેશે જે કેવો હશે, રોગ મુક્ત, અને પછી એનું કનેક્શન તોડી નાખશે। એટલે એક વનસ્પતિ નાશ થશે પણ એનું જે જીનેટિક મટીરીયલ છે એનું સારામાં સારું ડીએનએ અને જનીનિક બંધારણ છે એ આ વનસ્પતિમાં મળશે, બરાબર। તો આ રીતે પણ ફુદીનો અને જોઈના પ્રકાંડ હવાઈ આકારે કમાન આકારે વિકસી અને આ રીતે કામ કરે છે બાળકો। હવે તમે પેજ નંબર 69 ઉપર જુઓ, તેમાં આપ્યું છે ધ લીફ એટલે કે પણો। જો આપને પણ આ માહિતી અનુકૂળ લાગી હોય, મજા આવી હોય તો આપણી ચેનલને સીધી લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો। અહીંયા લેક્ચર નંબર 2 ફિનિશ થાય છે, લેક્ચર નંબર 3 એમાં પણ વિશે શરૂ કરશું। જ્યારે જ્યારે લેક્ચર આવે એની પહેલાં થોડું થોડું વાંચતા રહેજો, વાંચી લેવાનું, પછી લેક્ચર જોવાનો, પાછું વાંચવાનું અને પછી નવા જૂનું શું છે અને અલગ તારવાનું અને લખવાનું। તો ત્યાં સુધી આવજો, જય હિન્દ જય ભારત।